રાજકોટમાં આજે પોતાને વકીલ કહીને રોફ જમાવનાર મહિલાના ત્રાસને લઈને સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે આવેલી હરસિદ્ધિ સોસાયટીના રહીશો પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા. નેહા ગાંધી નામની મહિલા પોતાને વકીલ હોવાની ઓળખ આપી સોસાયટીમાં અવારનવાર માથાકૂટ કરતી હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. સોસાયટીમાં માથાકૂટ કરતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. પોલીસને પણ આ બાબતમાં મિલીભગત હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરને આ મુદ્દે 3 વખત આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તેમ છતાં હજુ સુધી કોઈ ન્યાય મળ્યો નથી. અમે રહ્યા છીએ સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુમાં, હરસિદ્ધિધામ સોસાયટી, 150 ફૂટ રિંગ રોડ બાજુમાં રહ્યા છે અમારા નેહાબેન નરેન્દ્રભાઈ ગાંધી ઉર્ફે જૈન, અને એ પોતે ખુદ વકીલ છે. વકીલનો ખોફ દર્શાવે છે અને અમને અવારનવાર એ હેરાન કરે છે, આખી સોસાયટી વાળાને હેરાન કરે છે. ને એવા તો કેટલા એવા માણસો છે બિચારા કે ઘરનું મકાન મૂકીને એ લોકો વહી આગ્યા છે અત્યારે ત્યાંથી. ને અત્યારે એનો પ્રયાસ એ જ છે કે મને એ ઘર મુકાવવા માટે થઈને મારી ઉપર આટલો બધો આતંક ફેલાયો છે અત્યારે. ને અમને અમારા માટે સિક્યુરિટી જોઈ છે બસ. અત્યારે જાનથી મારી નાખવાની ધમકી આપે છે એ બેન. મારા મમ્મીને પણ આપેલી છે અને એમ કીધું એ છે કે તને અહીંથી રહેવાય નહીં દઉં અને ડોસી તું જોઈ લેજે. ત્રાસમાં ગારું બોલે છે. અમારા ઘરે કોઈ ગેસ્ટ આવે તો પોલીસને મોકલે છે, ખોટી ફરિયાદો કરે છે અમારી ઉપર. ને મકાન એને પચાવી પાડવું છે મારું. પહેલા મેં રજૂઆત કરેલી છે, 2 વાર અમે અહીંયા કમિશનર સાહેબને ત્યાં આવ્યા હતા, આખી સોસાયટી આવેલા છીએ, અમે અરજી આપેલી છે. અત્યારના ઓલરેડી મુંજકા પોલીસ સ્ટેશનમાં મારી 13 થી 14 મારી કમ્પ્લેન છે. હજી સુધી કોઈ જાતની કાર્યવાહી થઈ છે નહીં. એક પોલીસ વાળા મારા ઘરે આવ્યા નથી. અને પોલીસ વાળા ઉપર એને ખોટી એવી કેટલાય પોલીસ વાળા કર્મચારી છે કે એની ઉપર ખોટા એને આપસપ નાખીને એને ઉપર આરોપ નાખ્યા છે ખોટા. એટલે અવારનવાર પોલીસ ખાતું પણ એનાથી ડરે છે અત્યારે. એ ધમકીમાં એમાં એમ આપે છે કે હું તમને આમ બદનામ કરી દઈશ, આમ ફિટ કરાવી દઈશ, તમને તેમ ફિટ કરાવી દઈશ. અવારનવાર ત્રાસ છે એનો. અને જેન્ટ્સ ઉપર તો જેન્ટ્સ તો એ સોસાયટીમાં સેફ જ નથી. એ વકીલ નો હોદ્દો ધરાવે છે અને એ ખુદ ધમકી દે છે કે જેના પોલીસ સ્ટેશને જવું અહીંયા જાઓ, દોડવો અહીંયા દોડી લેજો, પોલીસ મારું કઈ બગાડી નથી લેવાની. ને બધા સોસાયટી વાળા થાકી ગયા છે અત્યારે પોલીસ સ્ટેશને જઈ 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 જઈ. અને અમે હાવ નાના માણસો છીએ, નાની સોસાયટી છે અમારી અને સાધારણ માણસો છીએ અમે, રોજિંદી રોટી ખાનારા માણસો છીએ અમે.